રાજ્યમાં યોજાયેલ સીપીઆર ટ્રેનિંગ બાબતે મેડિકલ સેલ દ્વારા કોબા કમલમ ખાતે પ્રેસ યોજાઈ હતી, જેમાં કોરોના પછી જે સ્થિતિ આવી જેમાં રમત તમતા યુવાનોને અટેક આવી જાય છે અને તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સીપીઆર દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું. વર્લ્ડ બુક એવોર્ડ દ્વારા તમામ કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાથે નરોડા ધારાસભ્ય પણ પ્રેસમાં હાજર રહ્યા હતા. ધર્મેન્દ્રભાઈ ગજ્જર સીપીઆર ટ્રેનિંગના અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં સી આર પાટિલે કહ્યું કે સૌથી વધુ રક્તદાન કેમ્પ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. કુલ મળીને 2500થી વધુ ડોક્ટરો સીપીઆરની ટ્રેનિંગમાં આપવામાં, હજુ રાજ્યમાં 49,800 જેટલા પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપવાના છે. નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી રાજકીય કાર્યક્રમોની વચ્ચે પણ લોક ઉપયોગી અને સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરતી હોય છે. પોલિટિકલ પાર્ટીના સૌથી વધુ જો રક્તદાન કેમ્પ કોઈએ કર્યા છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કર્યા. સૌથી વધુ યુનિટ જો કોઈએ ભેગા કર્યા છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કર્યા. વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ જે એનજીઓ કરતા હોય, જે રીતે ભારતીય જનતા પાર્ટી આવા કાર્યક્રમો દ્વારા લોકો સાથે સંપર્કમાં હોય છે. કોરોના સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરેલી કામગીરી આપ સૌને વિદિત છે, એટલે એને હું રિપીટ નથી કરતો. પરંતુ કોરોના પછી જે સ્થિતિ આવી છે કે કેટલા યુવાન અચાનક ઢળી પડે છે, ક્રિકેટ રમતા રમતા કોઈ ખેલાડી, મજબૂત બાંધવાના વ્યક્તિઓ હોય એ પણ, ખૂબ યુવાઓએ પણ ઘણાને અચાનક એટેક આવે છે અને એમનું મૃત્યુ થાય છે. આપણને ચોંકાવી શકે, આપણને ડર લાગે એ પ્રકારના બનાવો જે ઉપલા છાપલી બનતા હતા, એમાં ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ અને એમની ટીમ એમણે આ સીપીઆર ટ્રેનિંગ માટેનું એક આયોજન કર્યું. આ પ્રોજેક્ટ એમણે બનાવ્યો અને એમણે રજૂ કર્યું ત્યારે કલ્પના નહોતી કે એને કેટલી સફળતા મળશે.